હવે આ મશીનને છે ને સરખું કરી અને વાડી ભેળું કરી દેવું છે, એટલે ચાલુ કરી દઈએ ને. એટલે હા, સાગર આવે ને એટલી વાર છે, કેવું ટ્રેક્ટર લઈને આવે એટલે. હું કરું છું ભાઈ. સારું કર્યું તું આવી જો, એટલે હું તને સંભાળતો હતો, તારું જ કામ હતું. હા તે બોલો ને, શું કામ? હા તું છે ને આ ટ્રેક્ટર મશીન ઓલી બોગી જોડી અને લાવજે. આ મશીન છે ને વાડી ભેળું કરી દેવું છે, એટલે ચાલુ કરવું પડે એમ છે હવે. હા ને રિપેર કરવાનું હતું તો રિપેર થયું કે નહીં? અરે રિપેર કાંઈ કરવા નથી, રિપેરિંગ હશે, ખાલી બે બોલ ટાઈટ કરવાના છે તો હું કરી નાખી. પણ તું આ મેં કીધું ટ્રેક્ટર લઈને આવ્યું ને, તો મેં કીધું હું વાડીએ મૂજ આવ્યું હરખું કરીને બધું. હા ટ્રેક્ટરમાં પલ્સર છે, એ પલ્સર થઈ જાય ને પછી લઈને વાડીએ મૂકી આવશું. હા પણ તે પલ્સર તો કાલે જ કરાવ્યું હતું ને? કરાવ્યું હતું પણ કોણ જાણે પાછી હવા કઈ રીતે થતી રહી. ભલે કામ કરીને તું છે ને એમાં ટ્યુબ જ બદલી નાખે, ટાયર બદલી, ટાયર ગાંહે જ્યું છે. કાળિયાને મારે વાત કરવી જ જોઈએ કે આ કેવું પંચર કરી નાખ્યું છે. વાંધો નહીં, એ બધું તો થયા કરશે, પણ મારે છે ને તમારે યારે એક જરૂરી વાત કરવી હતી ભાઈ. હા બોલ ને ભાઈ, શું વાત કરવી છે ભાઈ? આ હું હાલી રહ્યું છે ઘરમાં અને તમે શું કે બાપુને કાંઈ કહેતા નથી. અરે સાગર તું જ કે મારે બાપુને શું કહેવું. હા મારે તો છે ને હોડી વચ્ચે હોપારી જેવી હાલત થઈ છે, નથી બાપુને કાંઈ કહી શકતો કે નથી તારી ભાભીને કાંઈ કહી શકતો, મારે તો બેયનું સાંભળવાનું. પણ જો ભાઈ વાત તમારી હાસી, પણ જેનો વાક હોય ને એને કહેવું જોઈએ, એટલી હિંમત તો આપણામાં હોવી જોઈએ. અને બીજી વાત કે સંતાન મારા ભાભીને નથી થતું, એમાં મારા ભાભીનો શું વાક? હવે એ બધું તો ભગવાનના હાથની વાત છે, કોને ક્યારે સંતાન સુખ મળે કંઈ નક્કી થોડું હોય. અરે સાગર હું સારી રીતે જાણું છું, હું તારા ભાભીને કોઈ દોષ નથી દેતો. મને જ ખબર છે કે ભાઈ મારા ભાગમાં નથી લખ્યું તો નહીં લખ્યું હોય. હે પણ હા બાપુ આ વાત સમજવા જોઈએ ને, બાપુ હટ પકડીને બેઠા છે કે મારે વારસદાર જોઈએ, મારે વારસદાર જોઈએ. અને તારે ભાભીને પાંજણી વાંજણી ઘીરા કરે. હા તારી ભાભી રોતી હોય ને તો મારો જીવ બળે છે, પણ તું જ કે હું કહું બાપુને. અરે બાપ જીવ તો મારો બળે છે ભાઈ, જ્યારે જોવો ત્યારે બાપુને બસ ભાભીને હેરાન કરવાની જ ખબર પડે છે. હા ભગવાને કેવા ભાગ લેખા છે ને ખબર નથી પડતી. મને તો હાસુ કહું ને દશ નથી ઉતી અને મારો મગજ નથી કામ કરતો, મારે શું કરવું ભાઈ. આ કામમાં મન નથી લાગતું મારું તો. જો ભાઈ મારી પાસે એક સુઝાવ છે, જો તમે કરો તો, જો એ કરશો ને તો તમે પણ શાંતિથી રહી શકશો અને હા અમારા ઘર મતલબ કે આ ઘરમાં શાંતિ થઈ જાય. બોલ ને ભાઈ, સો ઘરમાં શાંતિ થતી હોય ને આપણે હંદે શાંતિથી રહેતા હોય ને તો મારે તો એ જ કરવું છે. તું કે શું કરું લે? એક કામ કરો ને ભાઈ, આ તમે અને મારા ભાભી આ ઘર છોડીને અલગ રહેવા જતા રહો, જેથી કરીને છે ને આ બાપુ રોજ રોજ જે ભાભીને વાંજણી વાંજણી કર્યા કરે છે ને, મેણા માર્યા કરે છે ને, એ તો બંધ થઈ જાય. અને જો ભગવાનની દયા હે ને તો ભવિષ્યમાં તમારી ઘેર સંતાન થશે. નકર તમે વિવે માણસો, એવું તો નથી કે સંતાન હોય તો જ જિંદગી આગળ હાલે. એ તમે શાંતિથી પોતાનું જીવન જીવજો ને. સાગર હા અલગ રહેવા જવું, જો અત્યાર લગી આપણે કોઈ દેવો વિચારે નથી કર્યો. અને અલગ રહેવા જવું એ જો હું તમારા બધાથી અલગ ન રહી શકું ભાઈ. અને ભાગમાં હશે ને તો ભગવાન સંતાન દઈ દે. બાપુને ભલે ને જે બોલવું હોય બોલે, સાંભળી લેવું અમે બે જણા. બીજું હું એવું ન હોય ભાઈ, જો આમને માલતું રહ્યું ને તો એ દાડો દૂર નથી. આમને ભાભી મરી જાય પછી તમે આખી જિંદગી એકલા રહી જાઓ, પછી શું કરશો? જ્યારે પોતાનું જીવન સાથી પોતાની હારે નહીં હોય ત્યારે માથા પસારશો ને તોય ભેગું નહીં થાય કાંઈ. એટલે કહું છું કે અત્યારે તમારા હિતમાં ઈ જ છે કે તમે આ ઘર છોડીને જતા રહો, જેથી કરીને અમારા ભાભીને છે ને આ બધી મૂંઝવણમાંથી બહાર નીકળવાની ખબર પડે. સાગર તું વાત કરી તો બરાબર છે ભાઈ, પણ મારો માયલો તો ના પાડે છે, છતાં પણ હું તારી ભાભીને વાત કરી, જો એ હા પાડશે અને માની જશે ને તો કાંઈક વિચારશું ભાઈ. પણ અટાણે તો આ બધું સહન કરે જ પારશે. હવે તું એ બધી વાત મેલ અને તું જા હા કાળિયા ભાઈ, ટાયર કાઢીને એનકી પંચર કરી દે ભાઈ આપ વાડીનું બધા. હા ઘરની બળતરમાં કંઈ કામ તો નહીં મેલાય ને, નકર તો એમને પૂછા મરી જાઉ. હા ભાઈ, પણ તમે મેં જે વાત કરી ને એ વાત ઉપર વિચાર કરજો, કારણ કે આજ આપણા ઘર માટે યોગ્ય વાત છે. સારું સાગર, હાલો ત્યારે હું કાળિયાને બોલાવતા આવું, નકર પછી આ ટાયર છોડીને એની દુકાને જાઉં. હા બાપુ. હા બોલો. શું વિચારો છો?
કાંઈ વિચારતો નથી બાપુ. જો તમે છે ને એમ મારી પર રાયડું ન નાખતા હો, પણ હું તમને એક વાત કહું. હા બોલો ને. હવે હમણાં મંડળ ભેગું થયું હતું, એમાં કાંઈ ઘટતું રહી ગયું હોય તો બોલો. એવું કાંઈ નથી બાપુ, હું એમ તમને કંઈ કહેવા કે કંઈ બોલવા નથી એવી, પણ તમે જે આ ભાભીને વાંજણી વાંજણી કરો છો ને એવું એવું ન કહેતા હો તો બેટા એક કામ કર, જે સ્ત્રી સંતાન ન આપી શકે એને વાંદણી સિવાય બીજો કઈ શબ્દ આવતો તો એ મને કહેતો, હું એ રીતે કહું. એમ પણ એવું જરૂરી થોડું છે કે દુનિયામાં જે એટલી સ્ત્રી છે બધી સંતાન આપતી જ હોય, અને આપણે ક્યાંય એવું નક્કી થઈ ગયું છે કે આપણા ભાભીને સંતાન પ્રાપ્તિ થવાની જ નથી, આજ નહીં તો કાલ ભગવાન હામું નહીં જોવે. બેટા એમ રાહ જોઈએ ને ત્યાં મારી ઉંમર પૂરી થઈ જાય ને હું ભગવાનના ધામમાં વયો જાઉં. બાપુ એવું શું કામ બોલો છો તમે, સારું સારું વિચારો ને. હું તો એમ કહું છું કે તમે સારું વિચારો, લાંબુ જીવો અને આપણા ભાઈને ન્યાય પારણીઓ બંધાય. બેટા પારણીઓ બંધાવવાનું હોય ને તો આ કેટલા વર્ષ થયા, 4-5 વર્ષ થઈ ગયા બંધાઈ ગયું હોય, અને હવે તમે ઓલાની જેમ કેમ તમે મેની વાડ જોવો અને આવે કે ન આવે એની જેવું છે, ન્યા છે ને કાંઈ છે નહીં, ભગવાને એના નસીબમાં લખ્યું જ નથી તો ક્યાંથી આવે. તમને ખબર છે તમે આવું બધું બોલો ને તો ભાભીને કેવું થતું હોય, અરે એના કાળજે તેલ રેડાતું હોય. અરે કાળજે તેલ તો મારે રેડાય છે જ્યારે હું ગામમાં નીકળું અને કહે છે ને ફલાણા ભાઈની બહુ વાંધણી છે, આ બધા મેણા ટોણા તમે સાંભળો ને તો તમને ખબર પડે કે ગામમાં હું વાતું થાય છે. ભાભી છે ને જેટલો જીવ બાળે છે ને ક્યારેક એ દિલથી આપણને બધું દઈ દે છે ને બાપુ, આપણું ઘર ધનોત પનોત થઈ જાય. આ ભાઈ હવે એક છોકરો નથી આપી એકથી, એનો શ્રાપ લાગશે આપણને. વાહ ભાઈ વાહ. એ તો બાપુ જે સાંભળતું હોય ને એને ખબર હોય, આ તમે જે રીતે એની સામે બોલો છો ને એ કોઈ બાઈ ન સાંભળી શકે. અરે તમને ગામની ખબર ન હોય બેટા, મેં કીધું એમ કે 2-5 વર્ષ છોકરો ન આવે ને એટલે સ્ત્રીની હાલત આ જ થાય છે મારા ઘરમાં, આપણા ઘરમાં કઈ આ નવીન નથી. પણ એમ નહીં, મેં તો તમને હમણાં કીધું, હું અત્યારે કહું છું કે મારી હેરે આવું થયું હોત તો તમે શું કરો. મારે એ શબ્દ નથી સાંભળવો, મેં તને કીધું ને આ મલકમાં સ્ત્રી હોય ને બધી કઈ કરમ ભમરાળી ન હોય, એની જેમ લાખોમાં કોક એકાદી જ હોય એવી. એ તો તમને ખબર છે આપણા નસીબમાં નહીં હોય ને તો આવી એક નહીં 4 બાયુ લાવશું ને તોય આપણને અહીંયા સંતાન, તોય આપણો વંશ વેલો નહીં જ વધે. એવું નથી કે બીજા લગ્ન થાય અને એને સંતાન ન થાય, કારણ કે કોક તો બાય હારા પગલાની હોય ને કે આપણા ઘરને વારસદાર આપી શકે. જો હું તો તમારાથી નાની છું અને નાના મોઢે મારે મોટી વાત ન કરાય, પણ તમે ભાભીને જે કહો છો ને એ ન કહો ને તો વધારે સારું. તો તારી ભાભીને કહી દેજે મારે 1 વર્ષમાં વારસદાર જોઈએ બસ, નહીં ત્યારથી બિસ્તરા પોટલા ભરીને હાલે. હવે મારે તારી લાંબી શિખામણની જરૂર નથી, બરાબર? મારામાં કાંઈ ફેર નહીં પડે, તમે આખું મંડળ ભેગું થયું હતું, મારો નિર્ણય અડગ રહેશે, સમજી? અત્યાર સુધી મેં ધીમેથી વાત કરી પણ તને આ નામાં ખબર જ નથી પડતી. સારું બાપુ વાંધો નહીં, તમારે જેમ કરવું હોય ને એમ તમે કરો, અને અમે ભાભીને આ ઘરમાંથી ક્યાંય નથી જવા દેવાના, અહીંયા જ રાખવાના છે. ઓહો, તમે બધા તને મને ડરાવશો એમ ને, જોઈએ છે એ વર્ષ પછી જાય છે કે નથી જતી, સમજી? જા તારું કામ કર. મારા બેટા એ ઉગીને ઊભા થાય તો બાપને શિખામણી દેવા. તું રડે છે શું કામ, બધા ભલે કે હું કે તને કહું છું. પણ આ બાપુ કેવું બોલે છે, કેવા કડવા વેણ બોલે છે તમને ખબર છે? પાછા તો એમ કહે છે કે વરદી પછી તમારે લગ્ન કરાવી દેવાના. અરે પણ એ ભલે ને કે મેં ક્યાં લગ્ન કરી લીધા અને હું કાંઈ લગ્ન નથી કરવાનું, બાપુને જે કરવું ભલે કરતા. હશે નહીં તો કાલે તમારે કરવા તો પડશે જ ને. શું કામ કરવા પડશે, શું કામ કરવા પડશે? જો હું છે ને કાંઈ બીજા લગ્ન કરવાનું નથી, બાપુને જેટલા મેણા બોલવા એટલો ભલે બોલે, આપણે છે ને સંતાન થાય તોય ભલે ન થાય તોય ભલે, આપણે છે ને કોઈ દી અલગ નહીં થાવી, એટલે તું છે ને બાપુની વાતને મન ઉપર ન લે, એનું છે ને તારે આ કાને સાંભળવાનું, આ કાનેથી કાઢી નાખવાનું તારે. એમ કેમ આ કાનેથી સાંભળીને આ કાનમાં કાઢું, કઈ રીતે કાઢું? ખરમ ભમરાડીને કેવા કેવા શબ્દનો ઉપયોગ કરે છે મારા ઉપર, મારા હાથનું કંઈ ખાતા પીતા નથી તો હું કરું? અરે હું જાણું છું, હું ક્યાં વાતથી અજાણ છું, પણ તું જ કે એ બાપ છે મારે ને શું કહેવું. હા મારે તો છે ને થોડી વચ્ચે હોપારી જેવી હાલત થઈ છે. આમ જોઈએ ને તો બાપુજીની વાત એ સાચી જ છે ને, એને એનો વંશ વેલો જોતો જ હોય છે ને, એને એવું હોય ને કે એના આંગણામાં કોઈ કિલકારી કરતું બાળક આવે નાનું. અરે એવું જરૂરી થોડું છે કે
બધાના ભાગમાં લખ્યું હોય અને હજી ક્યાં આપણે એનો હું છેલ્લો વંશ હોય, હજી સાગરે છે ને એના લગ્ન થાય તો એને ઘરે સંતાન નહીં થાય, ક્યાં એનો વંશ વહેલો અહીંયા પૂરો થઈ જવાનો છે. એ વાત તમારી સાચી છે, પણ હરેક મા બાપની આશા તો હોય છે ને કે એના દરેક બાળકને એક પાણું બંધેલું છે, અને આમાં વાંક મારો જ છે કે હું તમને સંતાન નથી આપી શકતી, બાળક નથી આપી શકતી. આ કેવી વાતો કરે છે તું તે, હે આમાં તારો શું વાંક છે? હે આ કાંઈ તારા હાથની વાત છે કે તું મને બાળક આપી દે? જો આ બધું છે ને વિધાતાએ લેખ લખ્યા હોય, જેના ભાગ્યમાં જેવું હોય ને એવું થાય, માની લે. કાંઈ જરૂરી નથી કે ખામી તારામાં હોય મારામાં હોય. જો મને ખબર છે તમારામાં કંઈ ખામી નથી, ખામી મારામાં છે. સો હું તમને એક વાત કહું, મારી વાત માનો ને. જો હું તારી હંથી વાત માનવા તૈયાર છું, પણ તું છે ને બીજા લગ્ન કરવા ન કહેતી, બસ બીજું બધું કહેવું ગમે માની તારી વાત. હું એ જ કહું છું કે તમે બાપુજીની વાત માની બીજા લગ્ન કરી લ્યો. મેં તને કીધું ને કે હું આજે નહીં કરું ને કાલે નહીં કરું, મારે છે ને આ એક ભાવમાં બે ભાવ કરવાના થતા નથી. એક ભાવમાં બે ભાવ નથી કરવા, પણ તમારે પણ બાપ બનવાનું સુખ જોતું હોય ને. મને ખબર છે કે મારામાં વાંધો છે, તમારામાં કાંઈ વાંધો નથી, એટલે હું હાસું કહું તમે બીજા લગ્ન કરી લ્યો અને બાપુની વાત માની લ્યો તો સાગરમાં ખુશી આવી છે. જો મારે છે ને બાપ બનવાની ખુશી નથી જોતી, આ તને દુઃખી કરીને છે ને મારે કોઈ ખુશી નથી જોતી. મેં તને કીધું ને કે હું બીજા લગ્ન નહીં કરું એટલે નહીં કરું, તું આ વાત ઉપર મને બીજી વાર દબાણ ન કરતી. દબાણ નથી કરતી હું તમને, તો આ રીતે હું જીવી નહીં હગું, એટલે પ્રશ્ન તો એમ જ છે ને કે મને મૂકીને તમે બીજા લગ્ન નહીં કરો તો હું જો દુનિયા મૂકી દઉં તો તમે બીજા લગ્ન કરશો ને? તું આ હું બોલેનું ભાન છે તને? મને અંધી ભાન છે. હા છે ને બાપુ કોઈ વાતે સમજવાના નથી, અને સાગરે મને એક રસ્તો બતાવ્યો છે. હું રસ્તો? સાગરે કીધું છે કે ભાઈ તમે તમે બે જણા અલગ રહેવા જતા રહ્યો, એમાં છે ને તમે બે ખુશ રહેશો, અને જો આવું ના આવું રહે ને મારા ભાભી કે અવળું પગલું ભરી લે ને તો તમે આખી જિંદગી અફસોસ કરતા રહી જાઓ. ના ડોકું નથી તાવું, બાકી વધારે મને અટવાડા મારશે કે દીકરો તો ના દઈ આવી ગયો ને દીકરાને લઈને વહી ગઈ. સો જેને જે બોલવું હોય ભલે બોલતા. તમે મને પ્રેમ કરતા હોય ને તો તમે બીજા લગ્ન કરી લ્યો. સો સો હું હારા હાટું કહું છું, તમારા હાટું આ ઘર હારા હાટું કહું છું. જો તું ગમે ક્યાંનું તારી હંધી વાત માને, પણ તારી આ વાત હું આજે નહીં માનું કાલે નહીં માનું. અને જો સમજતા નથી ફરીવારથી આ વાત મને કરીને તો તને મારા હમસે યાદ રાખજે. એટલે હું છે હું જ આ ઘર મૂકીને મારી સાથે વહી જાય, ઘરની હું આ દુનિયા મૂકીને જ વહી જાય તો તમે બીજા લગ્ન કરશો. હવે હું તમને લગ્ન કરવાનું નહીં કહું, હું પોતે જ વહી જાય. જો તારે મને જીવતો રહેવા દેવો હોય ને તો તું મને મેલીને ક્યાંય નહીં જા, જો તને કાંઈ થઈ જશે ને તો હું જીવી નહીં શકું. તને નથી ખબર હા બાપુ તને વાંઝણી કહેશે ને ત્યારે મારા કાળજા ઉપર તેલ રેડાઈ જાય છે. મારું તો અહીંયા ફાટી જાય છે, કાળજું ફાટી જાય છે, શબ્દ આમ પડતા મારું હું થતું હોય છે વિચાર કરો તમે. શું હા અંધાય માણસો હરખા નથી હોતા બાપુને હું ગમતથી હુજે છે કે ખબર નથી પડતી અને કોઈ વાતમાં સમજતા નથી. જો આ ભગવાને આપણા ભાગ્યમાં લખ્યું હશે ને તો જરૂર થાય, અને પછી જો નહીં જ લખ્યું હોય ને તો હું કદાચ હું ગમે એટલા લગ્ન કરીને તોય નહીં થાય. તમારા ભાગમાં તો છે, મારા ભાગમાં જ નથી, હું જ ભાગની ભમરાડી છું એટલે તમને બાળક નથી આપી શકતી. જો તું તારા બોજ તારા મન ઉપર ન લે, મેં તને પહેલાંય કીધું છે ને કે તારો આમાં કાંઈ વાંક નથી. હા વાંક આપણા નસીબનો છે કે આપણે ઘરે સંતાન નથી થતું, હવે નથી થતું તો નથી થતું એ આપણા હાથની વાત તો નથી ને. એટલે જ તમને કહું છું કે મને મેલી દો અને બીજા લગ્ન કરી લ્યો. જો મેં તને કીધું ને હું તને આજે નહીં મેલું ને ખાલે નહીં મેલું, એટલે એ વાત કરવી તું રહેવા દે. આપણા ભાગમાં સંતાન નહીં હોય ને તો ભલે થાય, હું આખી જિંદગી હા ભાઈજાના મેણા સાંભળવા તૈયાર છું, પણ તને મેલીને હું ક્યાંય નહીં જાઉં. મારે આટલું હુકામ તમે હેરાન થાવ છો, હુકામ તમે મેળા સાંભળો છો વાંઝિયાના. શું હવે આ વાત ઉપર છે ને મારે વધારે વાત જ નથી કરવી, તને કીધું ને કે હવે કાંઈ ન બોલતી, જે થાય નહીં જોયું જાય. મને નથી લાગતું કે તમે સુધરો જરાય. સુધરવાની વાત જ ક્યાં કરે છે, મેં તમને ટાઈમ આપ્યો છે, જો એ ટાઈમ આપણે જે કીધું છે એ થાય તો સુધરી ગયેલો છું. ધીરે બોલો ને સાંભળશે, બહુ બધા આભાર ખાશે કા
બહુ ને સંભળાવવાના? અરે સાંભળા તો હું ક્યાં સોરી કરું છું, એના મોઢે કહું છું. ચૂપ રહેવાય, ચૂપ રહેવાય. હવે કેટલાક વર્ષ ચૂપ રહેવું, મારે જે કરવું છે બોલ. બેટા બા, બાપુજી. હા બોલો. અમે લોકો ઘરેથી અલગ રહેવા જઈએ છીએ. કેમ અલગ રહેવા જાવ છો? વાંદણી મટી જાય. શું બાપુ, કોક દી તો હારું બોલો. હાવ આમ અમે છે ને હવે નક્કી કરી લીધું છે કે અમે વાડિયા રહેવું, અમારે અહીંયા નથી રહેવું. હવે અરે મલકના ગમે એ ખૂણામાં રહ્યો, પણ એ વાંદણી છે એ મટવાની નથી, તો પછી હું કામ તું આવું પગલું ભરે છો એમ કહું છું. હું કહું છું જાઓ તમે. જુઓ બાપુ, અમે છે ને હા તમારા મહિના સાંભળી આપણે થાકી ગયા છીએ હવે, એટલે તમે નક્કી કર્યું છે કે અમે બે જણા બસ અલગ રહેવા જતા રહેવું. રાજ, હા સાચી વાત છે, જે નિર્ણય લીધો છે ને એ તો હું તો કહું હોનાનો નિર્ણય લીધો. તમે બે વયા જાઓ, બિચારી આ સુખેથી રહી તો ખરી. અરે પણ મેં તને ક્યાં કરે કઈ કીધું છે? તું હું કામ આવું પગલું ભરે છો? એનો ધણી કોણ છે? કોણ છે એનો ધણી? એટલે એને લાગે તો ખરું જ ને, આજે ગામનું કોક મને કહી જાય તો તમે આમના આમ બે હીરો ટાઢા થઈને કે બાયડે હારું છે ને બાપને મળીને બીજે રહેવા જવું. હા જવું પડે, બાપ એવો હોય ને તો જવું જોઈએ, અને હું એની ભેગી છું. જાવ તમે. અરે આ થોડે ઘણે કાક મારી આબરૂ બચી છે ને એ તો રહેવા દે. બાકી આ ગામમાં જાવ ને એટલે મારી આબરૂ ના ધજાગરા થાય છે. થઈ જ ગયા છે, આ તમારી વાણી ને લીધે જીભડી અરખી રહેતી નથી ને, એટલે તમારી આબરૂ ના ધજાગરા થઈ ગયા છે. નહીં થયું તો અડધા હું કરે. જુઓ બાપા, હા તમે ગમે ક્યાં હો, બાકી હવે છે ને અમે કંટાળી ગયા છીએ. હા તમારા રોજનું બધું સાંભળવાનું, થાકી ગયા છીએ અમે હવે. તો સાંભળ મારી વાત એક કાન ખોલીને, તારે જ્યાં જવું હોય ને જા, બાકી એક વાત યાદ રાખજે કે આ મિલકતમાંથી તને ફૂટી કોડી પણ નહીં મળે, સમજો? કેમ નહીં મળે બાપુ? હું કામ નહીં મળે મોટા ભાઈને આ મિલકતમાંથી ફૂટી કોડી? તેને ઘર છોડીને જવું છે, ભલે જાય. જો બાપુ, આ ઘર અને આ મિલકત અમારા બંને ભાઈઓની છે, એટલે અમારા બંને ભાઈઓના હરખા ભાગ પડે. અને રહી વાત મોટા ભાઈની, તો મોટા ભાઈએ કઈ ઓછી મહેનત નથી કરી, અરે તનતોડ મહેનત કરી છે. ગમે તે વસ્તુ કરવી હોય ને તો એ મોખરે હોય છે, અને તમે કહો છો કે એને મિલકતમાંથી ભાગ નહીં મળે. અરે ભાગ જોતો હોય તો રે અહીંયા, હું ક્યાં ના પાડું છું, બાકી ઘર છોડીને જવું હોય તો નહીં મળે. સાગર જો ભાઈ, બાપુને કઈ ન આપું તો મારે કઈ નથી જોતું, મારે તો છે ને મનની શાંતિ જોઈ છે. હા મારી ઘરવાળીને મેણા મારે ને એ માથી સહન નથી થતા. હું કામ ન આપે બાપુ? અને જો ભાઈ, તમે જે નિર્ણય લીધો છે ને એ એકદમ બરાબર લીધો છે, કારણ કે જો ભાભી આ ઘરમાં રહે ને તો બાપુ એને હરખે જીવવા નહીં દે. નહીં, સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી વાંઝણી 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 કર્યા કરશે. નહીં, આને શાંતિ જોતી છે ને, ભલે જાય, કારણ કે આ ઘરમાં રહીને ઓલી તો કોઈને શાંતિ આપતી નથી, તો એ લોકો ન્યા શાંતિથી રહે, આપણે અહીંયા શાંતિથી રહી. સાગરભાઈ, મેં બી મારી હાટુથી બાપુ અરે હું કામ બાંધો છું, બાપુને મારાથી જ બાંધો છે ને તો હું જ રહી જાઉં, તમારે હું કામ આ ઘર છોડીને જવું જોઈએ? જો મેં તને પહેલાં કીધું છે ને કે મેં નિર્ણય લીધો છે ને એ મારો નિર્ણય અડગ છે, અને એમાં તારે વચ્ચે બોલવાની જરૂર નથી. તમે તો સમજાવો રાજને. સાગરભાઈ તમે તો સમજાવો એને. હા હું સમજાવું છું રાજ, તું તારે જા, તારો હક હું અપાવીશ. બા, રૂપિયો હાસી મિલકત નથી, હાસી મિલકત તો વારસદાર હોય છે, જે હું નથી આપી હકું એમ તો તમે કેમ આના બીજા લગ્ન નથી કરાવતા? બાપુ હાથું તો કે છે લગ્ન નથી કરાવવા, તારાથી નહીં થાય ને તો અનાથ આશ્રમ ગણાશે, કોઈ પણ છોકરાનું ભવિષ્ય આપણે બનાવશું, હું આવીશ લેવા, એ છોકરો હોય કે છોકરી હોય. શું બા, તમે છે ને તમારે કોઈને કાંઈ બોલવાની જરૂર નથી, મેં જે નક્કી કર્યું છે ને એ નક્કી કરી જ લીધું છે. હા તો પછી હવે મુહૂર્ત જોવરાવું છે? ભગવાન તમને સુખી રાખે. હા આયા તો કોઈને સુખ નથી લેવા દીધું, એને સુખી રાખે. તમને નથી લેવા દીધું, ઘરમાં કાળો કકળાટ કર્યો, રોજ ના રાંધ્યા રખડે છે, છોકરું 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 કરીને અનાથ આશ્રમ ગણાય છે, હું લઈ આવી ત્યાંથી.